नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपनु प्रेरणा ग्रुप ऑफ स्कूल में। आज आप जोईशु धोरण चार अने विषय छे आसपास, पाठ चार अमृतानी वार्ता। अमृतानी वार्ता आमां आपणे चित्र जोईए। चित्र आपणे एक गामनुं आप्युं छे, एटले के अमृताना गामनुं। आपणे तो अहीं अमृताना गामनुं ज जोवानुं छे ने। चित्रमां आपणे गामनी स्त्रीओ पाणी भरती देखाय छे, कोई डुंगरना ढाळ परथी आवतું જતું દેખાય છે, એક વૃક્ષ નીચે ગાય બેઠેલી છે, કૂવો છે, ગામના લોકો છે। જુઓ, ગામનું દ્રશ્ય છે એટલે તમને આવું કૂવો, નાના ઘરો, માથે પાણી મૂકીને, પાણીનું બેડું મૂકીને પાણી ભરવા જતી સ્ત્રીઓ, આવું કંઈક કંઈક ચિત્ર દેખાશે જ। અહીં આજે ભાઈ દેખાય છે, એટલે કે વડીલ દેખાય છે, તે પણ તમને કંઈક અલગ દેખાય છે ને। સ્ત્રી અને પુરુષ બંનેનો પહેરવેશ પણ કંઈક અલગ દેખાય છે, અને કોઈક ગામના વડીલ વ્યક્તિ કે મુખી લોકોને કંઈક સમજાવતા હોય એવું પણ આ ચિત્રમાં દેખાય છે। એટલે કે આ ચિત્ર લગભગ તો આપણા ગુજરાતનું ચિત્ર હોય એવું લાગતું નથી। તમે ખરું સમજ્યા, કારણ આપણે તો અમૃતાની વાર્તા સમજવાની છે, અને અમૃતા કયા ગામની છે એટલે કે એ તો આપણા ગુજરાત રાજ્યની જ નથી, આપણા ગુજરાત રાજ્યની બાજુનું જ રાજ્ય રાજસ્થાન, અને એમાં આવેલા જોધપુર સિટીના એક નાના ગામની વાર્તા અહીં છે। હવે આપણે શીખીએ અમૃતાની વાર્તા, એટલે કે પ્રકરણ ચાર અમૃતાની વાર્તા। આપણે જેમ અગાઉ કહ્યું તેમ, તે રાજસ્થાનના જોધપુરના ગામની વાર્તા છે। ઘણા વર્ષો પહેલાની વાત છે બાળમિત્રો। રાજસ્થાનમાં જોધપુર એક મોટું શહેર છે, અને એની નજીકમાં એક નાનું ગામ છે જેનું નામ છે ખેજડી। કેવું અલગ નામ છે ને, ખેજડી। ગામનું નામ આવું કેમ પડ્યું હશે મનમાં વિચાર થાય છે ને, પણ તમને ખબર છે આ ગામમાં ખેજડીના વૃક્ષો ઘણા ઉગતા, અને એટલે જ કદાચ ગામનું નામ પડી ગયું ખેજડી। ખેજડીના વૃક્ષો એટલે ખેજડી ગામનું નામ પાડ્યું છે। ખરેખર વૃક્ષ જેને આપણે કહીએ છીએ ખીજડો, એ વૃક્ષો એ ગામમાં ઘણા બધા થતા, અને એટલે જ કદાચ એ ગામના લોકોએ એ ગામને જ નામ આપી દીધું ખેજડી। ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને ખૂબ પ્રેમ કરતા, ગામના લોકો શું કરતા, એને વૃક્ષો પ્રત્યે અને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો, અને એ તો એવું પણ કહેતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ। આપણને પણ ખબર છે મિત્રો કે જો વૃક્ષો નથી તો વરસાદ પણ ઓછો જ આવે છે, છાંયો પણ ઓછો મળે છે, પ્રાણીઓને અને મનુષ્યને જે ઓક્સિજન આપે છે તે પણ આપણા મિત્રો એટલે કે વૃક્ષો જ આપણને વધુ પ્રમાણમાં આપે છે। એટલે વૃક્ષો છે તો જ આપણે છીએ, આવું ખેજડી ગામના કહેતા લોકોનું વાક્ય ખૂબ સાચું, સારું અને સ્પષ્ટ જ છે। અમૃતાના મિત્રોને જોઈએ તો અમૃતાના મિત્રો કોણ હતા ખબર છે? અમૃતા રોજ સવારે વહેલી વહેલી ઉઠી જાય અને પોતાના વૃક્ષો પાસે જઈને એને વહાલ કરે। હવે સમજાઈ ગયું કે વૃક્ષો એ અમૃતાના મિત્રો, અને એ એને સવારે પહેલાં જ ઉઠીને પહેલાં એની મુલાકાત લે, એમની પાસે જાય અને એને વહાલ કરે, રોજ નવા વૃક્ષ પાસે જાય, એને ભેટે અને કહે, અરે તું મજબૂત છે, ખૂબ જ સુંદર છે, અમને સાંભળે છે, હું તને ખૂબ પ્રેમ કરું છું, મને તારા જેવી બનાવ। એટલે કે અમૃતા પોતાને પણ વૃક્ષોની જેમ અન્યને ઉપયોગી થવા માટે એના જેવા જ બનવાનું વાત વૃક્ષોને કરતી હોય છે। બાળકો,
અમૃતાની જેમ જ બીજા બાળકોના પણ એમના પોતાના ખાસ વૃક્ષો હતા, એટલે કે એ બાળકો એ વૃક્ષને વહાલ કરતા, પાણી પાતા, એમની સાથે વાતો કરતા અને એ વૃક્ષના છાંયડામાં કલાકો સુધી રમત પણ રમતા. જો અહીં તમને ચિત્રમાં પણ અન્ય બાળકો અને અમૃતા એ વૃક્ષોની છાંવમાં, એના છાંયડામાં રમતા દેખાય છે અને પોતાના વૃક્ષ મિત્રોને વહાલ કરતા દેખાય છે. બાળકો, સમય જતા જેમ આપણે મોટા થાય, વૃક્ષો મોટા થાય અને અમૃતા પણ મોટી થાય, એમ અહીં સમય જતા જેમ જેમ અમૃતા મોટી થતી ગઈ તેમ તેમ એ વૃક્ષોને પણ મળતી જ. પણ એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ ત્યાં થોડા અજાણ્યા માણસો તેને જોયા. એમની પાસે કુહાડીઓ હતી અને તેઓએ કહ્યું, રાજાએ અમને લાકડા માટે વૃક્ષો કાપવા મોકલ્યા છે, રાજાનો મહેલ બનાવવા લાકડું જોઈતું હતું. જોયું ને બાળકો, અમૃતા મોટી થઈ, સમજણી થઈ અને એકને એક દિવસ શું જોયું તો કે રાજાના માણસો, રાજાના સિપાહીઓ વૃક્ષને કાપવા આવ્યા હતા. શું કામ? તો કે રાજાનો મહેલ બનાવવો હતો. આ વાત સાંભળીને અમૃતાને તો બહુ જ આઘાત લાગ્યો અને એ તો દુઃખી થઈ ગઈ કે આ લોકો મારા વૃક્ષને કાપી નાખશે. પહેલો માણસ તો વૃક્ષ કાપવાનો હતો, ત્યાં તેની પાસે ગઈ અને તેણે પોતાના વૃક્ષના થડને આજુબાજુ હાથ મૂકી અને જોરથી બાથમાં લઈ લીધું. જુઓ, અમૃતાને એનું ઝાડ કપાય, એનું વૃક્ષ કપાય એ ગમતું નહોતું, એને બહુ દુઃખ થતું હતું. એટલે પોતાના ઝાડને બાથમાં લઈ ભેટીને પેલા માણસને વૃક્ષ ન કાપવા વિનંતી કરે છે. પેલો માણસ પણ અમૃતાને ડરાવવા બૂમ પાડે છે, પણ અમૃતા આ વૃક્ષ છોડવા માંગતી ન હતી. રાજાના માણસોએ તેનો હુકમ માનવો પડે, રાજાના માણસો છે, એને તો વૃક્ષ કાપવાનું જ છે, રાજાનો મહેલ બનાવવા માટે લાકડા જોઈએ છે, તેઓએ તો વૃક્ષ કાપવાના જ હતા. આ જોઈ અમૃતાની છોકરીઓ અને ગામના 101 જેટલા ગરડા અને યુવાન માણસોએ વૃક્ષોને રક્ષણ કરવા પાથ ભરી. જોયું બાળકો, અમૃતા એકલી ન હતી, એમની સાથે એમના ગામના વૃદ્ધ અને યુવાન બધા જ લોકો સાથે હતા કે અમે આ વૃક્ષો કાપવા દઈશું નહીં. પણ રાજાના માણસોને તો રાજાનો હુકમ હતો એટલે એને કાપવા હતા અને ગામના લોકો વૃક્ષો કાપવા દેવા માંગતા નહોતા. અમૃતા અને એની સાથેની છોકરીઓએ વૃક્ષોને બચાવવા માટે ઘણા લોકો આમાં મરી પણ ગયા. જોયું બાળકો, વૃક્ષોને કેટલો પ્રેમ કરતા હતા અમૃતા અને એમના ગામના લોકો કે એ વૃક્ષોને બચાવવા માટે મરી જવા પણ તૈયાર થઈ ગયા. જ્યારે રાજાના માણસોએ રાજાને જઈને વાત કરી અને રાજાએ આ સાંભળ્યું ત્યારે રાજાને તો વિશ્વાસ જ ન થયો કે લોકો વૃક્ષોને બચાવવા પોતાનો જીવની પણ પરવા કરતા નથી, એટલે કે પોતાનું જીવન પણ આપી દે છે અને પોતાના વૃક્ષને બચાવવા માટે ગમે તે પ્રયાસ કરી શકે છે. એણે, એટલે કે રાજાએ પોતાના ગામની મુલાકાત લીધી. રાજાએ શું કર્યું કે જે લોકો વૃક્ષને બચાવવા માટે મરી ગયા છે, જ્યાં આટલા વૃક્ષ પ્રેમી લોકો રહેતા હોય તો એ ગામની મુલાકાત તો રાજાએ લેવી જ જોઈએ. અને રાજા એ ગામની મુલાકાત લેવા જાય છે. ત્યાં એણે ગામના લોકોની વૃક્ષ અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણી જોઈ, વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જોયો, વહાલ જોયો. આપણે આગળ જ કીધું ને, અમૃતાના ગામના લોકો કહેતા હતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ, એ જ દ્રશ્ય અહીં રાજાને પણ જોવા મળે છે. જુઓ, તમને આ ચિત્રમાં પણ દેખાય છે કે રાજાના માણસો વૃક્ષો કાપે છે, પણ એને બચાવવા માટે ઘણા લોકો મરી પણ ગયા. વૃક્ષ કાપવા નથી દેતા તો રાજાના માણસો એમને નીચે પાડીને મારીને પણ વૃક્ષ કાપે છે,
પણ રાજા આ વાત જાણે છે એટલે રાજા એમના ગામને જોવા આવે છે અને ગામના લોકોની વૃક્ષ અને પ્રાણીઓ પ્રત્યેની લાગણી જોઈને રાજા પણ ગદગદિત થઈ જાય છે। બાળકો, લોકોનો વૃક્ષ અને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જોઈને રાજા પણ પીગળી જાય છે। ગામના લોકોની વૃક્ષ પ્રત્યેની લાગણીથી રાજા પીગળ્યો અને એને હુકમ કર્યો, આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે કે કોઈ પ્રાણીને મારવામાં નહીં આવે। રાજાએ પણ આવા સ્નેહાળ જે વૃક્ષ અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખે છે એવા લોકોને જોઈને હુકમ કરી દીધો કે આજથી હવેથી આ વિસ્તારમાં કોઈ જ વૃક્ષ પણ નહીં કાપવામાં આવે અને કોઈ પ્રાણીઓને મારવામાં આવશે નહીં। આ ઘટનાને આજે તો લગભગ 300 વર્ષ થઈ ગયા છે પણ આજે પણ ત્યાંના લોકો કોઈ વૃક્ષ કાપતા નથી કે પ્રાણીઓને મારતા નથી અને આ વિસ્તારના લોકોને બિશ્નોઈ કહેવામાં આવે છે, એટલે કે બિશ્નોઈની એક જાતિ છે જે વૃક્ષો અને પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે અને એમનું જતન કરે છે। જોયું બાળકો, આ ચિત્રમાં રાજા ગામના લોકોને વૃક્ષ અને પ્રાણીઓના રક્ષણ માટેનો હુકમ બતાવે છે અને અહીં જે મનાઈ ફરવામાં આવે છે કે અહીં કોઈ વૃક્ષ કાપશે નહીં અને પ્રાણીઓને મારશે નહીં, ગામના લોકો વૃક્ષો અને પ્રાણીઓ અહીં સુરક્ષિત થઈ ગયા। આ ચિત્ર તમને રાજા દેખાય છે અને એનો સિપાઈ દેખાય છે, ગામના લોકો દેખાય છે, તો ઘણા બધા વૃક્ષો અને ખુશખુશાલ પ્રાણીઓ પણ દેખાય છે। રાજાએ પણ આ વિસ્તારમાં પ્રાણી અને વૃક્ષોનું રક્ષણ કરવાનો હુકમ કરી દીધો। આ વિસ્તારમાં રહેતી પ્રજા જે બિશ્નોઈ જાતિ તરીકે ઓળખાય છે અને તેઓ પ્રાણી અને વૃક્ષોનું રક્ષણ કરે છે। તમને ખબર છે રાજસ્થાનમાં આ વિસ્તાર રણની વચ્ચે છે, પણ રણ એટલે રેતીઓના ઢગલા જ ઢગલા, જ્યાં પાણી અને ખરેખર તો લીલાછમ વિસ્તારનો અભાવ હોય એવી જગ્યા હોય, પણ અહીં વૃક્ષ પ્રેમી રાજા અને લોકોના કારણે આ વિસ્તાર રણની વચ્ચે પણ લીલોછમ છે અને અહીંયા કોઈ પણ પ્રાણીને કોઈ પણ જાતનો ભય રહેતો નથી અને નિર્ભય થઈને ફરે છે, ચરે છે। ચાલો બાળકો, હજુ પણ થોડુંક વધુ અને નવું કંઈક જાણીએ ખેજડી વૃક્ષ માટે અને વૃક્ષ પ્રેમી ખેજડી ગામની બિશ્નોઈ જાતિ માટે। ખેજડીના વૃક્ષો સામાન્ય રીતે જોઈએ તો રણમાં જ જોવા મળે છે, એટલે કે સૂકા પ્રદેશમાં પણ તે ઉગી શકે છે, તે ઓછા પાણીથી પણ ટકી શકે છે, એટલે કે આ વૃક્ષોને બહુ પાણી જોતું નથી, તેની છાલમાંથી દવા બને છે। જોયું, એક તો સૂકા ઓછા પાણીના રણના વિસ્તારમાં વૃક્ષ ઉગે છે અને ઉપરાંત એ આપણને ઔષધિમાં દવામાં પણ એની છાલનો ઉપયોગ સારી રીતે થઈ શકે છે, એટલે વૃક્ષ તો આપણને ખૂબ ઉપયોગી છે। લોકો તેના ફળોને રાંધીને જમે છે, એટલે કે એનું ફળ રાંધીને ખાઈ શકાય છે। વૃક્ષ ઓછા પાણીએ થાય છે, એની છાલમાંથી દવા બને છે, એના ફળોને રાંધીને ખાઈ શકાય છે। તો હજુ પણ એનો ઉપયોગ જોઈએ તો તેનું લાકડું એવું હોય છે કે એમાં કોઈ પણ પ્રકારના જીવજંતુ પડતા નથી। ઓહો, એટલે તો લાકડું કિંમતી થઈ ગયું, તો આપણે એનું કદાચ ફર્નિચર બનાવીએ ઘરમાં, બારી દરવાજા કે અન્ય કોઈ વસ્તુ, તો પણ એ ખૂબ લાંબો ટાઈમ સુધી, લાંબા સમય સુધી ટકી રહે છે। આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજડીના પર્ણો એટલે કે પાન પણ ખાય છે। જુઓ જોઈએ, વૃક્ષ તો સંપૂર્ણપણે ઉપયોગી છે, વૃક્ષનો એક ભાગ પણ આપણે જતો કરી શકાય તેમ નથી। આ વિસ્તારમાં એટલે કે ખેજડીના આસપાસના રણ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ કંઈ નહીં તો ખેજડીના પાન પણ ખાય છે અને એનો ઉપયોગ પ્રાણીઓની ખોરાક તરીકે થાય છે અને બાળકો તો એની છાયામાં
રમવાનું ખૂબ જ પસંદ કરે છે, કારણ રણમાં તો એક નાનું વૃક્ષ હોય ને તો પણ લોકો ખુશખુશાલ થઈ જતા હોય. તો અહીં તો સામાન્ય પણ છતાંય ઉપયોગી એવું ખેજડીનું વૃક્ષ છે અને એના છાયડામાં બાળકો રમે છે. અને એટલે જ કહેવાય છે કે ખેજડીનું વૃક્ષ રણમાં પડલા સમાન છે. આપણા શહેરમાં ગામમાં આપણે પડલાના ઘટાટો છાયામાં રમતા હોઈએ છીએ, ઢોર વિસામું ખાતા હોય છે, એવું જ અહીં ખેજડીના વૃક્ષની નીચે પણ દ્રશ્ય જોવા મળે છે. એટલે ખેજડીનું વૃક્ષ રણમાં પડલા સમાન છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અમૃતાના ગામની જેમ તમે પણ કંઈક નવું નવું જાણજો, ઓળખજો, સમજજો અને તમારી પાસે માહિતી એકત્રિત કરજો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.